हेलो फ्रेंड्स, सब्सक्राइब बटन दबाइए और इस बेल आइकन को दबाइए लेटेस्ट जॉब अलर्ट सबसे पहले पाने के लिए। हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, आज आप बात करसु जो हाल में लास्ट एक वीडियो अपलोड करो तो लॉकडाउन जो पास हो लॉकडाउन में कहीं पर व्यवसाय के करो तो परमिशन तुम जाओ कि मामलतदार के पंचायत ऑफिस के कलेक्टर क्या थी लेवी पड़ती हो, परंतु आज ऑनलाइन फेसिलिटी गवर्नमेंट स्टार्ट करी थी तो एना विषे मारो वीडियो हो। तो डिजिटल गुजरात की जो वेबसाइट है तो पहला सौथी पहले हूँ ओपन कर लू छू। तो डिजिटल गुजरात की अंदर तमे जी लॉगिन ऑप्शन है एमा क्लिक करशो तमे जोई सको छो के COVID-19 पास इश्यू फॉर्म नी गाइडलाइन है। तो हवे लास्ट वीडियो तो एनी अंदर तो घणा ए वीडियो पर व्यू आया, परंतु मोस्टली जो अमुक अमुक सवाल था जो कॉमन क्वेश्चन था एनो आ वीडियो नी अंदर हूँ जवाब आपवानो प्रयत्न करीश, केम के वधारे पड़ता लोगों ने त्याज प्रॉब्लम आती थी तो ये जे प्रॉब्लम आती थी एनो सॉल्यूशन आ वीडियो में आपीश। तो वीडियो ने अंत सुधी जोजो। तो सौथी पहला तमे जाणो छो के आ तमे लिंक खोलो एटले जे छे एक क्लिक हियर फॉर न्यू रजिस्ट्रेशन एमां जईने रजिस्ट्रेशन करवानुं छे। रजिस्ट्रेशन कई रीते करूँ मैं आगळना वीडियो में ऑलरेडी बताई चूक्यो छूं। त्यारबाद तमे लॉगिन करीने जे छे एक तमारी सामे आ टाइपनुं पेज ओपन थई जतुं होय छे के ऊपर जे रेड अक्षरनी जे लाइन होय छे एनी अंदर लखेलुं जोईए छे कि एक्सपेक्टेशन फॉर्म कई रीते भरवुं। तो હવે તમે જાણો જ છો કે તમારી સામે જે બધી ડિટેલ્સ હોય છે તમારે નાખવાની હોય છે, પરંતુ બાકી બધી ડિટેલ્સ તો ઇઝી હોય છે, પરંતુ જે મેઇન જે જ્યાં મોસ્ટલી જે પણ સવાલ આવતા હતા એના વિડીયોની અંદર હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। તો સૌથી પહેલાં જે એ લોકોએ ઓલરેડી તમને ગાઈડલાઇન્સ આપેલી છે તો એ ગાઈડલાઇન્સ ઉપર હું તમને એક ક્લિક કરી દઉં છું। આ ગાઈડલાઇન્સની મેં અગાઉ પણ તમને લિંક જે છે એ મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ હતી, ત્યાંથી પણ તમે આ લિંક ઓપન કરીને આ બધી ગાઈડલાઇન્સ જોઈ શકો છો। હવે બધાએ નું જે છે એ પ્રોબ્લેમ સેમ હતો ઓલમોસ્ટ કે રજિસ્ટ્રેશન તો બધાનું થઈ જતું હતું, લોગિન પણ ત્યારબાદ કરી લેતા હતા, પરંતુ જે મેઇન પ્રોબ્લેમ મોસ્ટલી સાથે જે આવતો હતો એ હતો કે અમુક લોકોને અપ્લાઇડ પરમિશનની અંદર શું સિલેક્ટ કરવું। તો સૌથી પહેલાં જણાવ્યું હતું કે તમારે આની અંદર એક તારીખ સિલેક્ટ કરવાની છે, જે તારીખથી જે તારીખ સુધી તમારે અપ્લાય કરવાનું એ તારીખાની અંદર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે ડિસ્ટ્રિક્ટ છે, હવે આ સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ થતો હતો કે બધાએ જે પણ એપ્લિકેશન કરતા હતા એ બાકી બધી ડિટેલ્સ ફિલઅપ કરી લેતા હતા, પરંતુ જે એ એપ્લાયડ ડિસ્ટ્રિક્ટ જે ઓથોરિટી છે તો હવે અપ્રુવિંગ ઓથોરિટીની અંદર કોઈ ઓપ્શન જ નહોતો આવતો, ખાલી એક સિલેક્ટ જ ઓપ્શન આવતો હતો। તો એનું શું કારણ એ તમને જણાવી દઉં, તો એનું કારણ એટલું જ કે હાલ પૂરતું જે છે એ અમુક સિલેક્ટેડ જગ્યા ઉપર જ આ જે છે એ સુવિધા શરૂ કરવામાં આવી છે, બાકી તમામે તમામ જગ્યાએ જે એ ઓફલાઈન તમારે એપ્લિકેશન કરવાની હોય છે, એટલે કે ત્યાં તમારે ઓફિસમાં જઈને બધા કાગળિયા રજૂ કરીને જે છે એ રજૂઆત કરવાની હોય છે। તો હાલ એવું માની શકાય કે અહીં જો અમદાવાદ તમે જોઈ શકો છો કે બાય ડિફોલ્ટ સિલેક્ટ કરેલો છે, તો હાલ એવું માની શકાય કે જે હાલ અમદાવાદમાં છે એ આ ઓનલાઈન સુવિધા શરૂ કરી દેવામાં આવી છે, અને ધીરે ધીરે એવું આપણે એક્સપેક્ટ કરી શકીએ કે બીજા પણ જિલ્લાની અંદર આ જલ્દીથી જલ્દી સરકારે સુવિધા કરી શકે। અને જે કેટેગરીની જે કોલમ છે એની અંદર પણ ઘણા લોકોના સવાલ હતા કે કેટેગરીમાં શું સિલેક્ટ કરવાનું, તો એના વિશે પણ તમને બેઝિક માહિતી આપી દઉં। તો જે છે એપ્લિકેશનમાં હું તમને જઈને બતાવું છું, તો જે કેટેગરીની અંદર ઘણી બધી ઓપ્શનો ઓપન થઈ જતા હોય છે। હવે કેટેગરીની અંદર તમે જાણો જ છો કે મેઇન કેટેગરી હોય છે, ડિટેલ્સ કેટેગરી આની અંદર નથી મેન્શન હોતી, એટલે તમે કોઈ ઇલેક્ટ્રિકલ કામ કરતા હો તો તમે ઇલેક્ટ્રિશિયન જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો, અથવા તો મીડિયા રિલેટેડ કોઈ કામ હોય તો તમે એ સિલેક્ટ કરી શકો છો, અને બીજી તો ઘણી બધી કેટેગરી આની અંદર દર્શાવવામાં આવી છે। પરંતુ જો તમને એમ લાગે કે આમાંથી કોઈ મારી કેટેગરી નથી, તમે સિમ્પલ MISC જે છે એ સિલેક્ટ કરીને પણ એપ્લિકેશન કરી શકો છો। તો હવે એ સવાલ થાય છે કે એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના, તો હવે હું આમાં જે છે તમને નેક્સ્ટ અમુક ડિટેલ્સ થોડી બતાવી દઉં છું। તો અહીંયા હું અમદાવાદ સિલેક્ટ કરું એટલે કેમ કે અમારા એરિયામાં આ ફેસિલિટી ઓનલાઈન નથી આવેલી, ઘણી વખત આ પણ પ્રોબ્લેમ થતી હોય છે કે વારંવાર એ લોકોને લોગિન કરવાનું આવી જતું હોય છે, તો તમે સિમ્પલ લોગિન ફરીથી કરી લેજો, કેમ કે ઘણી વખત તમે વધારે ક્લિક કરી હશે અથવા તો તમે વધારે ટાઈમ લીધો હશે તો તમારે જે છે એ લોગઆઉટ થઈ જતું હોય છે ઓટોમેટિક, તો તમે એ પણ કરી શકો છો બીજી વખત લોગિન। અને બીજું એ કે જો તમારે છતાંય પ્રોબ્લેમ આવતો તમે બ્રાઉઝરની કૂકીઝ છે એ ક્લિયર કરી નાખજો અથવા તો બીજું કોઈ બ્રાઉઝર યુઝ કરજો તો તમને આ પ્રોબ્લેમ નહીં આવે। હવે તમને થોડી એક બેઝિક ડિટેલ્સ બતાવી દઉં, તો જે છે એ તમે નેક્સ્ટ કરશો એટલે તમારી સામે આ એપ્લિકેશન હું ખાલી તમારે જાણકારી માટે જ કરું છું, બાકી
મારી પાસે કોઈ કોઈ ડોક્યુમેન્ટ નથી કે જેથી હું પરમિશન લઈ શકું, આ જસ્ટ તમારા નોલેજ માટે જ હું તમને એક એપ્લિકેશન કરીને બતાવું છું. તો હવે આની અંદર જે ડિટેલ્સ છે, તો સૌથી પહેલાં ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પછી હવે આ છે એની ગવર્મેન્ટ ઇસ્યુડ આઈડેન્ટિફિકેશન કાર્ડ, એટલે તમારે કોઈ ગવર્મેન્ટનું જો કોઈ જોબ હોય તમારી, તો એના રિલેટેડ તમારી પાસે આઈડી પ્રૂફ હોય તો તમે એ આમ અપલોડ કરી શકો. અને બીજું છે આઈડી પ્રૂફ વર્કિંગ કન્સર્ન ઓફિસ શોપ. હવે તમે જાણો છો કે તમારે કોઈ તમે શોપમાં કામ કરતા હો તો એનું કોઈ આઈડી પ્રૂફ તમે આમાં અપલોડ કરી શકો છો. હવે જો તમારી પાસે આઈડી પ્રૂફ ના હોય તો તમે સિમ્પલ લેટર એડ પણ તમારી શોપનો કે જે કંપનીનો કે ફેક્ટરીનો એ પણ તમે આની અંદર ટેમ્પરરી અપલોડ, કેમ કે ઘણી કંપની અંદર એવું પણ બનતું હોય છે કે તમે જે છે આઈડી પ્રૂફ પ્રોવાઈડ નથી કરી આવતા, તો તમે સિમ્પલ લેટર પેડમાં ફોટો વાળો બનાવીને તમે ટેમ્પરરી એનાથી પણ કામ ચલાવી શકો છો. ત્યારબાદ તમારે જે છે એ સિમ્પલ અહીંયાથી જે બ્રાઉઝ કરીને ફાઇલ સિલેક્ટ કરીને ઓપન કરી લેવાની રહેશે. હવે અધર ડોક્યુમેન્ટની અંદર પણ જો તમારે કોઈ બીજા ડોક્યુમેન્ટ લાગતા હોય અને જે આરસી બુક છે વ્હીકલની, જો તમારી પાસે વ્હીકલની જરૂરિયાત હોય તો તમે એ પણ અપલોડ કરી શકો છો. અને પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન વિથ ગવર્મેન્ટ કોર્પોરેશન, તો એની અંદર તમારું જે શોપએક્સ તમારું શોપનું લાઇસન્સ હોય કે તમારી કોઈ બીજી કોઈ પરમિશન હોય તમારો વ્યવસાય કરવાની, કે તમે એ ડોક્યુમેન્ટ આની અંદર અપલોડ કરી શકો છો. ત્યારબાદ સબમિટ કરવાનું હોય છે, અને જેવું તમે સબમિટ કરશો એટલે તમારી જે છે એપ્લિકેશન ત્યાં ઉપરની જે હાયર ઓથોરિટીમાં સેન્ડ થઈ જતી હોય છે, તો તમે વ્યૂના ઓપ્શનમાં જઈને એની પ્રિન્ટ લઈ શકો છો, અથવા તો તમારી પાસે એનો મેસેજ પણ આવી જતો હોય છે. અને તમારે ડાયરેક્ટ જ્યાં છે તમારી નજીકથી જે તમે ઓફિસ સિલેક્ટ કરી લ્યો છે ત્યાં જઈને તમે આ પ્રોસેસ કરી શકો છો. અને ત્યાં તમે જશો એટલે બીજું તમારે વધારે ટાઈમ નહીં લે, જેવા મામલતદાર કે પંચાયતમાં તમારી અરજી પહોંચશે એટલે એ લોકો જસ્ટ વેરીફાય કરશે કે તમારી અરજી ઓકે છે, બધે ડોક્યુમેન્ટ જેન્યુઅન છે, તો જેમ બને એમ જલ્દી તમને જે છે પાસ ઇસ્યુ કરી દેશે. હવે અમુક લોકોના એવા પણ સવાલ હતા કે ભાઈ મારે ટ્રાવેલ પાસ જોઈએ છે, તો ટ્રાવેલ પાસ એટલે કે ઘણા લોકો ફસાયેલા છે, અટકાયેલા છે, કોઈના સગા સંબંધીકો કોઈ પોતે ખુદ અટકાયેલો છે, તો એવા વ્યક્તિને તો હું એ જ સલાહ આપીશ કે જો તમારા કોઈ સંબંધી અટકાયેલા છે તો તમે જે તમારા નજીકના જે કાઉન્સેલર છે એમનો સંપર્ક કરો. એ જે છે એ કલેક્ટર થ્રુ મંજૂરી લઈને તમારા જે પણ વ્યક્તિ તમારા કોઈ પ્રવાસમાં કે બહાર ગામ અટકાયેલા છે તો એમને લાવી આપવામાં એ જ મદદ કરશે, કેમ કે એની થોડી પ્રોસીજર લાંબી હોય છે, પરંતુ ઘણા લોકો આવા અટકાયેલા છે. તો ધીરે ધીરે ગવર્મેન્ટ જે છે એનું પણ સોલ્યુશન કરે જ છે, એવું નથી કે એમને નથી આવતી, તો ધીરે ધીરે આવે છે. ઘણા લોકો આવી રીતે બહાર ગામ ફરવા ગયા હોય ને યાત્રા ગયા હોય ને અટકી ગયા હતા, પરંતુ ઘણા લોકો ત્યાંથી પાછા આવી ચૂક્યા છે. તો તમે પણ જો તમારા તમે પોતે અથવા તો તમારા કોઈ સંબંધી બહાર ગામ કે ક્યાંય અટક્યા હોય અથવા તો કોઈ તમારી પાસે કોઈ ખાસ રીઝન ન હોય, તો તમે કોઈ હોસ્પિટલનું કે કાંઈ રીઝન ન હોય, તો તમે સિમ્પલ જે છે એ તમે તમારા કલેક્ટર થ્રુ ડાયરેક્ટ તો તમે અરજી નહીં કરી શકો, એટલે તમારા જે કાઉન્સેલર કે કોઈ નગરસેવક કે એમનો તમે સંપર્ક કરીને એમના થ્રુ તમે વાત કરશો તો તમારી અરજી આગળ પહોંચશે. તો ધીરે ધીરે જે છે એનું પણ સોલ્યુશન અને સમાધાન ટૂંક સમયમાં જ સરકાર કરી દેશે. તો બસ ફ્રેન્ડ્સ, આઈ હોપ તમારા જે પણ સવાલ હતા મારા આગલા જે રિલેટેડ આગલા વિડીયોમાં જે લોકડાઉનના પાસના વિશે મેં વિડીયો બનાવ્યો હતો એ વિડીયોના અંદર જે પણ તમારા ડાઉટ્સ હતા એ આ વિડીયોમાં ક્લિયર કરવાનું મેં ટ્રાય કરી છે. તો વિડીયો પ્લીઝ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.